नमस्कार विद्यार्थी मित्रों, नवमा चैप्टर नी अंदर आपणे प्राणी संवर्धन नी अंदर अंत संवर्धन छे एना विषे जोयुं। त्यार पछी आगळ वधी आपणे अंत संवर्धन पछी बहिर संवर्धन समजाव। बहिर संवर्धन समजाव। जो आपणे अंत संवर्धन केने कीधुं तुं के एक ज जातना के चार थी छ पेढ़ी एक जातना के जेमा चार थी छ पेढ़ी सुधी में एना पूर्वजों समान होय एवा प्राणियों वच्चे समागम करावामां एने ई संवर्धन ने अंत संवर्धन। ज्यारे आनी अंदर असंबंधित प्राणियों वच्चे असंबंधित प्राणियों वच्चे नू करावामां आवता संकरण ने बहिर संवर्धन कहेवाय। एटले के नजीकना प्राणी ने थोड़ाक एनाथी जुदा पड़ता होय एटले केवा कीधा आपणे असंबंधित प्राणी एनी वच्चे करावामां आवतुं जे संकरण छे ई संकरण ने क्या नाम ओळखवामां आवे बहिर संवर्धन तरीके ओळखवामां आवे। एमां चार थी छ पेढ़ी सुधी पूर्वजो समान न हो तेवा प्राणियों में जे संकरण करवामां आवे छे इने बहिर संवर्धन कहेवाय। बहिर संवर्धन चार थी छ पेढ़ी सुधीना पूर्वजो समान न होय प्राणियों में संक्रमण। पछी बे भिन्न जातना प्राणियों वच्चेना संकरण ने इने पर संवर्धन कहेवामां आवे। અને બે ભિન્ન જાતિના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન આવતા સંવર્ધનને આંતર જાતીય સંકરણ કહેવામાં આવે। જો બહિર સંવર્ધનના ત્રણ ભાગ પડ્યા આપણે બહિર સંવર્ધન અથવા બહિર સંકરણ કહેવાય બહિર સંકરણ, પછી પર સંવર્ધન અથવા પર સંકરણ અને આંતરજાતીય સંકરણ આવા ત્રણ ભાગ પડ્યા। પહેલા લઈ આપણે બહિર સંવર્ધન। બહિર સંવર્ધન કેને કહેવાય તો કે બહિર સંવર્ધનની અંદર આપણે જોઈએ તેમાં ખાસ કરીને એવા પ્રાણીઓ વચ્ચે સમાગમ કે જેમાં પૂર્વજો ચાર થી છ પેઢી સુધી સમાન હોય આ સંવર્ધનમાં એવા પ્રાણીઓ વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે। કે જેના પૂર્વજો ચાર થી છ પેઢી સુધી સમાન ન હોય। બહિર સંવર્ધનની અંદર ચાર થી છ પેઢી સુધી પૂર્વજો સમાન ન હોય એવા પ્રાણીઓ વચ્ચે જે સમાગમ કરાવવામાં આવે એને શું કહેવામાં આવે બહિર સંવર્ધન, અને એમાં જે સંતતિ મળે એને બહિર સંવર્ધિત જાત તરીકે
ઓળખવામાં આવે છે, બહિર શંકર જાત કહેવાય. શું કહેવાય? બહિર શંકર જાત. ટૂંકમાં આ જાતિ એક જ છે એની અંદર, પણ એક જ જાતિની અંદર અલગ અલગ જાત હોય. એક જ જાત પણ એમાં પિતૃઓ છે એ ચાર થી છ પેઢી સુધી એના બેના પિતૃ એક હોવા જોઈએ નહીં. એટલે આપણે જે અંતઃ સંવર્ધન દબાણ દૂર કરવાની વાત હતી ને, તો એ આ બહિર સંવર્ધન થી એક જ વખત બહિર સંવર્ધન દ્વારા અંતઃ સંવર્ધન દબાણ છે એને દૂર કરી શકાય. એક જ વખતનું જે બહિર સંવર્ધન, બીજી વખત ધ્યાન આપો, અંતઃ સંવર્ધનમાં આપણે શું કીધું કે ચાર થી છ પેઢીમાં એના પૂર્વજો એક સરખા હોય એવા એક જ જાતના પ્રાણી હોય છે. હવે એક જ જાત ખરા, પણ એના પૂર્વજો ચાર થી છ પેઢી સુધી સમાન હોય નહીં, તો એ બહિર સંવર્ધનની અંદર આવે. બહિર સંવર્ધન, હવે બહિર સંવર્ધનની અંદર જે સંતતિ મળે એને સીધી જ શંકર જાત અથવા સુધારેલી જાત અથવા સંવર્ધિત જાત તરીકે લેવામાં આવે. અને અંતઃ સંવર્ધનના કારણે જે દબાણ ઉત્પન્ન થાય, અંતઃ સંવર્ધન દબાણ, તો એ અનિચ્છનીય લક્ષણ હોય, હાનિકારક જે લક્ષણ હોય, પ્રછન્ન જનીન આધારિત જે લક્ષણ હોય એને દૂર કરવા માટે આજે બહિર સંવર્ધન કરાવવાથી શું થઈ શકે, તો કે અંતઃ સંવર્ધન દબાણ છે એ દૂર થાય છે. બહિર સંવર્ધન પછી પર સંવર્ધન. સંવર્ધન પર સંવર્ધન અથવા તો એને પર સંકરણ અથવા ક્રોસ બ્રિડિંગ કહેવાય, અને આઉટ બ્રિડિંગ, બરોબર. આ આઉટ બ્રિડિંગ, આ ક્રોસ બ્રિડિંગ બહિર સંવર્ધન ની અંદર. પછી પર સંવર્ધન. બહિર સંવર્ધનમાં આપણે ત્રણ ભાગ પડ્યા. ક્યાં ક્યાં? એક બહિર સંવર્ધન કે બહિર સંકરણ, બીજું પર સંવર્ધન અથવા તો પર સંકરણ. આની અંદર એક જ જાત પણ પિતૃ ચાર થી છ પેઢી સુધી સમાન ન હોય. આમાં શું છે, એક જ જાતની અંદર જાતિ એક, પણ એની અંદર બે અલગ અલગ જાત, બે ભિન્ન જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવવામાં આવતા સંકરણને પર સંવર્ધન કહેવાય છે. એમાં બંને જાતના ઈચ્છિત લક્ષણો ભેગા થાય છે. બંને જાતના ઈચ્છિત લક્ષણો ભેગા થાય એટલે એને સંવર્ધિત જાત તરીકે લઈ શકાય. જો આમાં તમને ઉદાહરણ દઉં, દાખલા તરીકે ગીર ગાય અને કાંકરેજ ગાય, બરોબર. તો એક ગીર ગાય છે એમાંથી નર લેવાનો અને કાંકરેજ ગાય એમાંથી શ્રેષ્ઠ માદા, બેમાંથી શ્રેષ્ઠ. એક જાત જે છે એમાંથી શ્રેષ્ઠ નર અને બીજી જાત છે એમાંથી શ્રેષ્ઠ માદા. બે સ્વાભાવિક, નર ને માદા અથવા પિતૃ શ્રેષ્ઠ હોય તો એમાંથી જે આપણને સંતતિ મળશે, તો એ સંતતિની અંદર બે ઈચ્છિત લક્ષણો છે એ સંતતિમાં ભેગા. તો એ પિતૃઓ કરતા એ કેવી હોય? શ્રેષ્ઠ હોય, એટલે એને સીધી જ શેના તરીકે લઈ શકાય? સંવર્ધિત જાત તરીકે લઈ શકાય છે. એટલે પર સંવર્ધન જે છે એમાં ખાસ કરીને એવી જાતની અંદર ઉપયોગી છે. જો અહીંયા જે આપણે બહિર સંવર્ધનમાં ખાસ કરીને એના માટે કે જેમાં દૂધ ઉત્પાદન ઓછું અને માંસનું વધારે ઉત્પાદન મેળવવો એમાં વધારે આપણને ઉપયોગમાં આવે. કયો? બહિર સંવર્ધન. પછી પર સંવર્ધનની અંદર આપણે જોઈએ તેમાં પંજાબની અંદર હિસાર ડેર ઘેટાની એક જાત છે. પંજાબની અંદર હિસાર ડેર ઈ મરીનો અને બીકાનેરી આ બે ઘેટાની જે જાત છે
એનું સમાગમ કરી એમાંથી આપણને મળેલી જાત કઈ છે? હિસાર ડેમ. એટલે ટૂંકમાં મરીનો ઘેટો અને બીકાનેરી ઘેટી, આમાંથી નર અને બીકાનેરી ઘેટી માદા, પણ બે કેવા લેવાના કે શ્રેષ્ઠ લક્ષણ વાળા, એમાંથી મેળી કઈ પંજાબની હિસાર ડેલ જાત છે એ જોવા મળે છે. બહિર સંવર્ધન, પર સંવર્ધન, પછી આંતર જાતીય સંકરણ. આંતર જાતીય સંકરણ, આંતર જાતીય સંકરણ ની અંદર બે ભિન્ન જાતિ, એની અંદર નર અને માદા, એની વચ્ચે સંકરણ કે સમાગમ કરવામાં આવે અને એના દ્વારા જે સંતતિ મળે છે એની અંદર ઘણી વખત નર ને માદાના બંનેના ઈચ્છિત લક્ષણો જોવા મળે. એમાં આપણે જે ખચ્ચર છે એ નર ઘોડો ને માદા ગધેડા. જો ઘોડાની અંદર શક્તિ વધારે અને ગધેડાની અંદર શું હોય, વહન કરવાની ક્ષમતા વધારે, અને ખચ્ચરની અંદર એ બે લક્ષણો જોવા મળે. એટલે ઈચ્છિત લક્ષણો ઘણી વખત, એટલે ઘોડો અને ગધેડો બે અલગ અલગ જાતિના પ્રાણી, અત્યાર સુધી એક જ જાત હતી, અહીંથી આપણે જાતિ છે એ બદલાય છે. બીજી વખત ધ્યાન આપો, જો થોડો થોડો ફેરફાર છે. બહિર સંવર્ધન સમજાવો અથવા બહિર સંકરણ સમજાવો. હવે અંતઃ સંવર્ધન ની અંદર એક જ જાતની અંદર ચાર થી છ પેઢી સુધી ના પિતૃ સમાન હોય એવા પ્રાણીઓ વચ્ચે સમાગમ. હવે બહિર સંવર્ધન ની અંદર શું, તો કે નજીકના ન હોય એટલે આપણે કેવો શબ્દ વાપરો, અસંબંધિત પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતા સંકરણને બહિર સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. એના ત્રણ ભાગ પડે છે, એક બહિર સંવર્ધન, પર સંવર્ધન અને આંતરજાતીય સંવર્ધન કે આંતરજાતીય સંકરણ ને પર સંકરણ ને બહિર સંકરણ. હવે ત્રણેયમાં ફેરફાર શું એ પેલા બરોબર ધ્યાન આપો. જો ચાર થી છ પેઢી સુધી પૂર્વજો સમાન ન હોય એવા એક જ જાતના પ્રાણી હોય તો એને બહિર સંકરણ કહેવાય. પછી બે ભિન્ન જાતના પ્રાણી હોય, જાતિ એક પણ જાત કેવી જુદી જુદી, બરાબર. આપણે જેમ તમને ઉદાહરણ આપ્યું કે મહેસાણી ભેંસ અને જાફરાબાદી, તો એ મહેસાણી ને જાફરાબાદી બે ભેંસની એક જાતિની અંદર આવતી બે જાત થાય, તો એ બે શ્રેષ્ઠ નર ને શ્રેષ્ઠ માદા બે જાતિ હોય તો એને પર સંવર્ધન કહેવાય. અને અલગ અલગ જાતિના પ્રાણી હોય, એટલે કે ગાય ભેંસ ઘેટા બકરા સિંહ વાઘ ઘોડો ગધેડો, એ બધા શું કહેવાય, અલગ અલગ જાતિ કહેવાય, બરાબર. તો એની વચ્ચે સંકરણ કરવામાં આવે. લાઇગર નામ સાંભળ્યું હતું, લાયન અને ટાઈગર થી વિકસાવેલું, પણ ટૂંકમાં એ જેનેટિક અત્યારે પ્રતિબંધિત છે. પણ કહેવાનું હતું કે એમાં બે અલગ અલગ જાતિ હોય એના ઈચ્છિત લક્ષણો એની સંતતિમાં લાવવામાં આવે છે. બહિર સંવર્ધન પેલો ભાગ આપણે લઈ તો એમાં એવા પ્રાણીઓ વચ્ચે સમાગમ કરવામાં આવે કે જેના પૂર્વજો ચાર થી છ પેઢી સુધી સમાન ન હોય અને એમાં જે સંતતિ મળે એને બહિર સંકર જાત તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને જે પ્રાણીમાં દૂધનું ઉત્પાદન ઓછું હોય અને માંસનું ઉત્પાદન વધારે મેળવવું હોય એની અંદર વધારે કયું ઉપયોગી છે, બહિર સંવર્ધન. અને એક જ વખતનું બહિર સંવર્ધન છે એ અંત સંવર્ધન દબાણને દૂર કરે છે. પર સંવર્ધન કેને કહેવાય, બે ભિન્ન જાતિની અંદર શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે જે સમાગમ કરાવવામાં આવે એ સંકરણને પર સંવર્ધન કહેવાય. એમાં બંને જાતિના ઈચ્છિત લક્ષણો સંતતિની અંદર શું થાય, ભેગા થાય. દાખલા તરીકે મરીનો ઘેટો અને બીકાનેરી ઘેટી, તો મરીનો અને બીકાનેરી બે એક જાતિની અંદર અલગ અલગ જાતના ઘેટા છે, તો એ બે અલગ અલગ જાતના જે ઘેટા છે એમાં શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા લેવાના અને એમાંથી જે આપણને સંતતિ મળી કઈ, હિસારડેલ, જે પંજાબની અંદર ઘેટાની જે શ્રેષ્ઠ જાત છે હિસારડેલ, બે અલગ અલગ જાતના નર અને માદા ઘેટામાંથી બનાવેલી જાતિ. આંતરજાતીય સંકરણની અંદર શું હતું કે એમાં જાતિ જ બે જુદી જુદી હોય. એમાં ઘોડો અને ગધેડાના સંકરણથી શું મળે છે, ખચ્ચર. તેમાં ઘોડા અને ગધેડાના બેના લક્ષણો એકત્રિત કેમાં થાય છે, ખચ્ચરની અંદર. એટલે ટૂંકમાં વહન ક્ષમતા વધારે અને શક્તિ એ વધારે, ઘોડામાં તાકાત વધારે હોય, માલ વહનની ક્ષમતા ઓછી હોય. ગધેડામાં તાકાત ઓછી પણ માલ વહનની ક્ષમતા કેવી હોય,
વધારે હોય, અને ખચરની અંદર તાકાતેય છે અને વહન કરવાની ક્ષમતા પણ વધારે. પણ બે પ્રાણી કેવા, ઘોડો અને ગધેડો, તો કે અલગ અલગ જાતિના પ્રાણીઓ છે. તો એવા અલગ અલગ જાતિના પ્રાણીઓ વચ્ચે સમાગમ કરવાથી બંનેના ઈચ્છિત લક્ષણો સાથે લાવી શકાય. તો આ બહિર સંવર્ધન એના પ્રકારો છે એ આપણે જોયા. ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર જોશું.